કે જનાવર આ વસ્તુ દવા છાંટવાથી આ વસ્તુમાં બોલ્યો એનાથી આ આ સુગંધથી આ વસ્તુ ખાતું જનાવર નથી, નુકસાન એટલે કે નુકસાન નથી, નુકસાન એક વસ્તુ થતું નથી અને બીજો કોઈ રોગ આવતો નથી અને કોઈ જનાવર આ વસ્તુ. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે. એ અંતર્ગત ખેડૂત મિત્રો આજે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતને મળીશું અને જેઓ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લે છે અને એક નવા જ પ્રકારની ખેતી કરી અને કપાસનું સારું એવું ઉત્પાદન લે છે. મિત્રો એમાં તેઓ આ ખેડૂત મિત્ર છે ને પોતાના ખેતરની અંદર રાસાયણિક દવાનો ઉપયોગ નથી કરતા, ફક્ત ને ફક્ત પ્રાકૃતિક રીતે તૈયાર કરે છે અને એ કપાસ ખૂબ સારો છે, ફાલ સારો છે. તો હવે આજે આ ખેડૂત મિત્ર આગળથી આપણે મોટામાં મોટો ખેડૂત મિત્રોને એક અત્યારે કપાસમાં રોગ હોય છે ગળાનો પ્રશ્ન હોય છે, ગળો બહુ હોય છે અને જીવાત બહુ હોય છે, વિવિધ પ્રકારની જીવાત હોય, તો એના કંટ્રોલ લેવા માટે આ ખેડૂત મિત્ર એક અનોખા પ્રકારનું દ્રાવણ તૈયાર કરે છે, પ્રાકૃતિક રીતે મિશ્રણ તૈયાર કરે છે અને ત્યારબાદ એનો એ છંટકાવ કરે છે કપાસમાં. તો હવે તો આપણે ખેડૂત મિત્રનો પહેલા પરિચય મેળવીએ. નમસ્કાર ખેડૂત મિત્ર. નમસ્કાર. હવે આપનું નામ જણાવો. અરવિંદભાઈ લાલજીભાઈ સાવલિયા, ગામ સાપરી, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. ઓકે, હવે આ તમે કપાસનું વાવેતર કેટલા વીઘામાં કર્યું છે? કુલ 50 વીઘામાં કર્યું છે. હવે મિત્રો આ કુલ 50 વીઘાની અંદર કપાસનું વાવેતર કર્યું છે, કપાસ સારો છે, જો હાઈટે સારી એવી છે અને આખા ખેતરમાં એવો સરસ મજાનો કપાસ છે. કપાસની અંદર ગળોનું પ્રમાણ આવતું જ નથી, એટલે કે ગળો નથી આવતો અને એના ખેતરની અંદર તમે જો આ કપાસ છે ને નરવો છે ને આમાં ક્યાંય ગળો તમને દેખાતો નથી, જીવાતે નથી દેખાતી, કોઈ ઈયળ અને કોઈ સુસિયા નથી. જો હલાવો તો જો આમ હલાવી દેવાનું તમારે 100% રિઝલ્ટ. આપણે ખેડૂત મિત્ર આગળથી જાણીએ આ ત્રણેયનું મિશ્રણ આપણે આ કપાસની અંદર તમે છંટકાવ કર્યો બરાબર, કેટલા દિવસ પહેલા કર્યો હતો તમે? 15 દિવસ પહેલા કર્યો. 15 દિવસ પહેલા કર્યો. 15 દિવસ થયા તો કઈ હવે જીવાત કે કઈ વસ્તુ નથી, ગળો નથી. પેલા ગળો હતો કેવો હતો? કોકો કાકા હતો. અત્યારે એટલું મોટું છું ને, 3 હપ્તા કર્યા અમે કુલ, આવા 3 હપ્તા કર્યા, એટલું બધું મોટું થયું બરાબર ને. ફ્લાવરિંગ સારું છે બરાબર, અને પેલા થોડો થોડો ગળો દેખાતો હતો બરાબર. હવે તમારા ખેતરમાં ક્યાંય ગળો દેખાય છે તમે? જો નહીં, ક્યાંય નહીં, ક્યાંય ગળો નહીં, એટલે તમને રિઝલ્ટ તો સચોટ મળ્યું. કારણ કે ધતુરાની અંદર એવા ગુણ હોય છે જેના કારણે આપણને છે ને સારું એવું રિઝલ્ટ મળે છે. અજમાસ્ત્રની અંદર ખેડૂત મિત્રો સારું એવું ગાયના ગૌમૂત્રની અંદર ગુણ હોય છે, પરંતુ જે ધતુરો અને અજમાસ્ત્ર છે ને એની અંદર છે ને સુસ્યા પ્રકારની જીવાત કે અન્ય પ્રકારની જીવાત નહીં આવે અને ગળો છે ને ખાસ ગળો તો આવશે જ નહીં. કારણ કે એ મિશ્રણમાં 3 વસ્તુ એવી ભેગી થાય ને જેના કારણે આપણા કપાસ છે ને એની અંદરથી તમામ પ્રકારની જીવાત જતી રહેશે બરાબર, અને એ ખેડૂતના મોઢે જ આપણે પરિણામ જાણીશું. તો રિઝલ્ટ કેવું રહે તમારી દૃષ્ટિએ, રિઝલ્ટ કેવું રહે છે? સારામાં સારું, સારામાં સારું રિઝલ્ટ, બેસ્ટમાં બેસ્ટ બેસ્ટ. અને હવે ખેડૂત મિત્રને તમે જણાવો કે રિઝલ્ટ તો તમને સારું મળ્યું, પરંતુ આનો ખર્ચ કેવો થાય? આનો ખર્ચ હા ઓછામાં ઓછો, એટલે કે મફતના ભાવમાં, ગૌમૂત્ર મફતમાં મળે બરાબર, અને ધતુરો અજમાસ્ત્ર બનાવવાનું છે. તો હવે આ કપાસની અંદર તમે કઈ કઈ વસ્તુનો છંટકાવ કરો છો જેના કારણે તમારા કપાસની અંદર ગળો છે એ કંટ્રોલમાં આવ્યો અને બીજા નંબરમાં જીવાત પ્રકારની અન્ય સુસ્યા છે એ પણ નથી, તો એનું એનું કારણ જણાવો. એનું કારણ છે ખાટી સાસ, ખાટી સાસ નો ઉપયોગ કરો છો બરાબર, ખાટી સાસ, ત્યારબાદ ગૌમૂત્ર, ગૌમૂત્ર, પછી આપણે ધતુરો, ને બીજું હું સાટો છો અજમાસ્ત્ર. ઓકે, હવે જો ખેડૂત મિત્ર ધતુરો નો છંટકાવ કરે છે, ખાટી સાસ છે, અજમાસ્ત્ર છે અને ગૌમૂત્ર. હવે જો એનો એ છંટકાવ કરે છે પંપમાં નાખીને, એટલે કે હવે તમે ખેડૂત મિત્રને જણાવો એક પંપની અંદર અજમાસ્ત્ર અને ધતુરો કેટલો નાખવાનો? 200 ml. ઓકે, હવે જો બે વસ્તુ મિત્રો, જો એક પંપની અંદર કપાસમાં આપણે છંટકાવ કરવો હોય આવા પ્રકારના રોગ હોય કે જીવાત હોય કે ગળો હોય ત્યારે 200 ml ધતુરો લેવાનો છે અને 200 ml આપણે અજમાસ્ત્ર લેવાનું છે, અને ગૌમૂત્ર કેટલું લેવું? 100 ml. ઓકે મિત્રો, આપણે ગૌમૂત્ર છે ને એ 100 ml લેવાનું છે, એટલે કે ત્રણેય વસ્તુ ખેડૂત મિત્રો હું તમને જણાવી દઉં કે ભાઈ ધતુરો 200 ml લેવાનો, અજમાસ્ત્ર 200 ml અને 100 ml તાજું ગાયનું, દેશી ગાયનું ગૌમૂત્ર લેવાનું છે. આ ત્રણેય વસ્તુનો ખેડૂત મિત્રો આપણે આપણા કપાસની અંદર છંટકાવ કરીશું. અને મિત્રો અજમાસ્ત્ર બનાવવા માટેનો વિડીયો પણ આ ચેનલની અંદર આપેલો છે. આ ઉપરાંત
ધતુરાના દ્રાવણ બનાવવા માટેનો એ વિડીયો આ ચેનલની અંદર આપેલો છે અગાઉ, અને આ રીતે એ જોઈને એ બંને દ્રાવણ તમે તૈયાર કરી શકો છો. અને ગૌમૂત્ર તો આપણે દેશી ગાયનું તાજું લેવાનું છે 100 ml, અને જે ખરેખર આપણને આપણા પાકની અંદર જીવાત અને સુસ્યા પ્રકારની જીવાત હોય. આમ તો ગણો ને ખેડૂત માત્ર આ રામબાણ જેવું છે, રામબાણ ઈલાસ છે. એટલે કે ખેડૂતો માટે ખેડૂત મિત્ર જણાવ્યું કે ભાઈ રામબાણ ઈલાસ કેવો હોય તો કહી શકાય કે ભાઈ કપાસની અંદર આ ત્રણ વસ્તુનું મિશ્રણ આપણે છંટકાવ કરીશું તો આપણને 100 એ 100% રિઝલ્ટ મળશે. બરાબર, તમે જોઈ શકો છો આખા કપાસ કૂણો હશે, એટલે કે કોઈ રોગ જ નહીં, રોગ નો રહે, એટલે કૂણો રહે, એટલે કુકડ આવે કે કેમ થાય, આમાં કોઈ વસ્તુ નો આવે, એટલે કે કુકડ આમાં નહીં આવે, કોઈ વસ્તુ તમે કઈ ભાળો છો કઈ નહીં નહીં. અને બીજા નંબરમાં ફ્લાવરિંગ સાલું છે. બરાબર, તો એ કોઈ સાપુ નથી ખરતું, એનું કારણ શું છે? બસ આ ત્રણ આપણે હપ્તા કર્યા એનું કારણ, હજી એક હપ્તો કરવો છે પાછો, હમણાં કરવાનો, થોડાક દિવસ પછી કરવાનો, આપણે લાગવા મળે ને આ ઝીંડવા બધા. હવે પછી પાછું એક તમે આનો હપ્તો કરશો, એક હપ્તો કરશો એટલે ઝીંડવા બધા જવી જાય, પછી પાછો એક હપ્તો પાછો કરવાનો, એટલે પછી નહીં કરવાનો. પછી કુલ આખા સીઝન દરમિયાન તમે 5 હપ્તા કરો, 5 હપ્તા એ તમારું આખું આખું પાકી જાય. બરાબર, એટલે કે તમારે ખેડૂત મિત્રો 5 હપ્તા ખેડૂત કરે છે ને 5 હપ્તાના અંતે છે ને આખો કપાસ તૈયાર થઈ જાય છે અને ઉત્પાદને સારું એવું લે છે. હજી તો શ્રાવણ મહિનો છે હાલમાં, આજે શ્રાવણ મહિનો બેઠો છે. બરાબર, હજી તો શ્રાવણ ભાદરવો આસો મહિનો, હજી 3 મહિના સુધી આ કપાસ ઊભો રહે, એટલે પછી ખેડૂત મિત્રોને તમે જણાવો દર વર્ષે આ પાટલા ભટકી જાય છે કે પછી હલાય નહીં એવું થઈ જાય. બરાબર, હલાય જ નહીં, ઓલા સેટે જવું હોય તો ન જઈ શકો તમે, એટલે કે હામે હામી ડાળીઓ ભટકાઈ જાય, ઘૂસવાઈ જાય. અને ત્યારબાદ તમે આ પાળા બાંધી દીધા છે તો હવે કપાસના પાકની અંદર અત્યારે તાણ જોવા મળે છે, કારણ કે છેલ્લા 7 થી 8 દિવસ ખેડૂત મિત્રો તડકો પડી રહ્યો છે, એટલે કે વરસાદે ખેસાયું છે, 7 દિવસ તા વરસાદ નથી. તો હવે આને તમે પાણી આપવાના છો અત્યારે કે હવે બસ 4-5 દિવસ આપવાના છે, વરસાદ નહીં થાય તો 4-5 દિવસ આપી પાણી આપી દેવું, નકર વરસાદ થાય તો પછી કાંઈ નહીં આપવાનું, એટલે કે ખોટું પાણી નહીં આપવાનું. બરાબર, અને વરસાદ થાય તો વરસાદના પાણીથી જ આનો વિકાસ કરવાનો છે. બરાબર, અને ઉત્પાદન તમે આ વસ્તુનું મિશ્રણનો છંટકાવ કરો છો તો ઉત્પાદનનું પ્રમાણ કેવું કરે? સારામાં સારું, સારામાં સારું ઉત્પાદન બધા કરતા વીઘા વધારે લઈ શકીએ છીએ, આમાં વીઘા વધુ લે, કારણ કે આને સારવાર જ આ રીતના તમે આપણે ઓછામાં ઓછું કે ગોલામાં 25 મણ થતું હોય તો આમાં 5 મણ 10 મણ વધી જાય ખરું કપાસ, એમ એટલે કે વજનમાં વધે અને આમેય વધે અને આમાં પાકમાં વધે, ફાલમાં વધે, તમે જો ફાલ જુઓ તમે, એટલે કે કોઈ જાતનો રોગ નથી, કુકડ નથી અને ફાલે સારો છે. બરાબર, અને સિરીઝો જામી ગઈ છે અત્યારે જ, અને આવનારા સમયની અંદર ખેડૂત મિત્રો હજી 2-3 મહિનાની વાર છે, ત્યાં સુધીની અંદર તો આ પાટલા ભટકાઈ જાય એવું ખેડૂત મિત્ર પોતાના મોઢે જ જણાવે છે. અને તમે આ રીતના પ્રયોગ કેટલા વર્ષથી કરો? હું જ્યારથી વાવવા છેડ્યો ત્યારથી કરું છું. તમે આનો છંટકાવ કરો? આનો છંટકાવ કરું છું, આવી રીતનું વાવેતર કરું છું, એટલે 4.5 ફૂટનું છે. 4.5 ફૂટે તમે વાવેતર કરો છો, મેજોરિટી 5 ફૂટે કરે, પરંતુ તમે થોડુંક હાકડું રાખો છો, 4.5 ફૂટની જાળીએ વાવેતર તમે કરો છો. જો ખેડૂત મિત્રો 4.5 ફૂટની જાળીએ વાવેતર કરે છે અને સારું એવું ઉત્પાદન લે છે, ખાલી 3 વસ્તુનો છંટકાવ કરે છે અને કુલ આખા વર્ષ દરમિયાન મિત્રો 5 વખત એ છંટકાવ કરે છે, 5 વખત છંટકાવ કરશે, જેના પરિણામ સ્વરૂપે કોઈ પણ પ્રકારની જીવાત છે કે ગળો હશે કે કોઈ પણ વસ્તુ નહીં આવે. બીજા નંબરમાં મેં ખેડૂત મિત્રો આખા ખેતરમાં આટો માર્યો કે ભાઈ પાણીની તાણ હોય કે કોઈ જીવાત હોય કે કોઈ રોગ લાગુ પડ્યો હોય ને તો ખેડૂત મિત્રો આ કપાસ છે ને એના જે સાપવા છે ને એ ખરી જતા હોય છે, કોઈ પણ કારણો સ્વરૂપ કપાસના જે સાપા છે એ ખરતા હોય છે. આ ખેતરની અંદર તમે છે ને આખા ખેતરમાં તમે આવી અને ચેક કરી શકો છો, એક પણ સાપું નથી કર્યું. એની વિશેષતા કઈ છે? એને કારણ આપણને આપ્યું કે આ વસ્તુ આપણે 5 વખત છંટકાવ કરવાનો. અને મિત્રો 5 વખત છંટકાવ કરવો આપણને ભારે નહીં પડે, કારણ કે આ વસ્તુ બધી આપણી આસપાસની છે, આપણી ઘરે તૈયાર થઈ જાય છે અને હાવ સસ્તી અને સસ્તી છે. એટલા માટે ખેડૂત મિત્ર આપણે આવા ખેડૂત મિત્ર પાસેથી પ્રેરણા લઈ અને ખરેખર આપણે આપણા ખેતીની અંદર આ વસ્તુનો ઉપયોગ કરીશું તો આપણે ખેતીમાં ઉત્પાદનનું પ્રમાણ તો વધશે, પરંતુ સાથે સાથે જે ખર્ચનું જે પ્રમાણ છે એ ઘટી જશે. એટલે કે જે આપણે જે ફાયદો છે, નફો, એ નફાનું ધોરણ ખેડૂત મિત્ર વધારવું હોય છે તો આવા આપણે અવનવા પ્રયોગો આપણા ખેતરની અંદર કરવા પડશે અને એ પ્રયોગો કરીશું તો જ આપણી ખેતી ટકશે અને તો જ આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીશું અને તો જ આપણને
સારી એવી આવક મળશે. અને છતાંય આ વસ્તુ તમે એમ કહો કે ભૂંડ કે રોઝ કે જનાવર આ વસ્તુ દવા સાટવાથી આ વસ્તુ મેં બોલ્યો એનાથી આ સુગંધથી આ વસ્તુ ખાતું જનાવર નથી, નુકસાન એટલે કે નુકસાન નથી, નુકસાન એક વસ્તુ થતું નથી અને બીજો કોઈ રોગ આવતો નથી અને કોઈ જનાવર આ વસ્તુ ખાય નહીં. આ તુરો છે અને ખાટી સાસ છે ને એનો ઉપયોગ કરીશું ને એટલે આપણા ખેતરની અંદર આ જે પાન છે ને એની રસના જેવી બનાઈ જશે, એટલે તૈયાર જ એવું થઈ જશે, એટલે કે રોજ છે ને એ આ પાન નહીં ખાય. અને આની પાનની વાસે જ એવી આવે છે, અત્યારે આવે છે અને વાસના કારણે જે ખરેખર ખેડૂત મિત્રો આપણા ખેતરની અંદર રોજ છે ને એ દૂર રહેશે. અને અહીંયા તમે જોઈ શકો છો પાછળ વાડ પણ નથી, ખુલ્લું તાર ફેંચી કોઈ વસ્તુ નથી, ખુલ્લું જ છે, છતાંય નહીં ખાય. કારણ કે આ રીતના ખાટી સાસનો આ ખેડૂત મિત્ર છંટકાવ કરે છે, છ સાત દિવસે ઘરે જે ગાયની ખાટી સાસ હોય એનો છંટકાવ કરી દે સેઢા ફરતે અથવા તો ખેતરમાં કરે તો ફાયદારૂપ છે. આ રીતે આપણે સરસ મજાની માહિતી આ ખેડૂત મિત્ર આગળથી મેળવી, સરસ મજાનું નોલેજ આપણને આ ખેડૂત મિત્રે આપ્યું, એ બદલ હું ખેડૂતની ખેતી વતી આ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરો. અને ખેડૂત મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ ખેડૂત સુધી છે ને શેર કરી દેજો, જેથી એ ખેડૂત પણ આ રીતના આ નવી ટેકનોલોજીનો આ નવી નવા નુસ્ખાનો ઉપયોગ કરી અને પોતાનો કપાસ છે ને સારો કરી શકે, સારું ઉત્પાદન મેળવી શકે અને સારો નફો મેળવી શકે. થેન્ક યુ, આભાર, ધન્યવાદ.